કેમ છો મિત્રો, આ વિડિયોમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણના વિશે વાત કરીશું. આ દ્વિચલ સુરેખ સમીકરણ એટલે લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ્સ. આપણે આ વિશે ચર્ચા કેમ કરીએ છીએ? તો ઘણીવાર એવી વસ્તુ હોય કે એવી સંખ્યા હોય જેમની કિંમત કે જેમનું મૂલ્ય આપણને ખબર ન હોય. ધારો કે આપણા ફ્રેન્ડ પાસે થોડી ચોકલેટ છે, પણ કેટલી ચોકલેટ છે આપણને નથી ખબર. તો આપણે શું કરીએ? આપણે એમ ધારીએ કે એના પાસે એક્સ ચોકલેટ છે કે એના પાસે વાય ચોકલેટ છે. તો આપણે એક અક્ષરથી દર્શાવીએ આપણી સંખ્યાને. અને હવે જે આવી સંખ્યા હોય જેનું મૂલ્ય કે જેની કિંમત આપણને ખબર ન હોય, આપણે એને ચલ કહીએ, એટલે ઇંગ્લિશમાં વેરિયેબલ. તો દ્વિચલ એટલે બે ચલ કે બે વેરિયેબલ. હવે ઘણીવાર શું હોય કે આપણા પાસે જે વેરિયેબલ હોય, જે ચલ હોય, એમના વચ્ચે કઈ રિલેશન હોય, એટલે એકબીજા ઉપર નિર્ધારિત હોય. ધારો કે આપણા પાસે બે મિત્ર છે, આપણા બે મિત્ર છે, અને એમાંથી એક પાસે થોડી ચોકલેટ છે, બીજા પાસે પણ થોડી ચોકલેટ છે. અને હું કહું કે બીજા પાસે જે ચોકલેટ છે એ પહેલા કરતા બે ગુણા છે. એક તો આ બંને ચલ છે, કેમ કે આ બંને પાસે આપણને ખબર નથી કે આ બંને પાસે કેટલી ચોકલેટ છે. અને બીજું, આપણને ખબર છે કે બીજા પાસે પહેલા કરતા બે ગુણા વધારે ચોકલેટ છે. એટલે પહેલા પાસે એક ચોકલેટ હોય તો બીજા પાસે બે ચોકલેટ હશે, પહેલા પાસે બે ચોકલેટ હોય તો બીજા મિત્ર પાસે ચાર ચોકલેટ હશે. આવા બે ચલ હોય જે એકબીજા ઉપર નિર્ધારિત હોય, એને ગણિતમાં સમીકરણના રૂપથી દર્શાવીએ. કેમ કે આપણે કહેવામાં તો કહીએ છીએ કે બીજા મિત્ર પાસે પહેલા મિત્ર કરતા બે ગુણા ચોકલેટ છે, પણ આપણે લખવામાં કઈ રીતે લખીએ? તો લખવામાં, ગણિતમાં આપણે એને સમીકરણના રૂપમાં લખીએ. હવે વિજ્ઞાનમાં ભી ઘણીવાર આપણા પાસે આવા ચલ હોય, ઘણા બધા ચલ હોય જે એકબીજા ઉપર નિર્ધારિત હોય. આપણને પછી એમના બારેમાં ઘણું બધું ભણવું પડે, અને કે એકનું મૂલ્ય કે એકની કિંમત આ છે તો બીજાની શું થશે ને એવું બધું. એટલે આના માટે આપણે સમીકરણના વિશે ભણીએ, અને અત્યારે આપણે દ્વિચલ સુરેખ સમીકરણના વિશે ભણશું. આપણે સૌથી પહેલા જોશું કે દ્વિચલ સુરેખ સમીકરણ શું હોય અને એનું સામાન્ય સ્વરૂપ શું હોય. અને બીજું તો આપણે જોશું કે સુરેખ સમીકરણનું ઉકેલ કઈ રીતે ગોતાય. આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું સામાન્ય સ્વરૂપ એટલે જનરલ ફોર્મ ઓફ અ લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ. ધારો કે બે મિત્રો પાસે ચોકલેટ છે, અને એમાં એક મિત્ર પાસે બીજા મિત્રથી બે ગુણા ચોકલેટ છે. હવે અગર આપણે કહીએ કે પહેલા મિત્ર પાસે એક્સ ચોકલેટ છે અને બીજા મિત્ર પાસે વાય ચોકલેટ છે, તો આપણે શું કહી શકીએ? આપણને જે ખબર છે એના હિસાબથી આપણે કહી શકીએ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ વાય, એટલે એક્સ છે બે ગુણ્યા વાય. કેમ કે બીજા ફ્રેન્ડ પાસે બે ગુણા ચોકલેટ છે. એટલે હવે અગર એક્સ બરાબર હોય બે ગુણ્યા વાય, તો આપણે એ પણ કહી શકીએ કે એક્સ માઇનસ ટુ વાય બરાબર છે ઝીરો. હમણાં આપણે જોયું કે અગર એક્સ બરાબર ટુ વાય હોય તો એક્સ માઇનસ ટુ વાય ઇક્વલ ટુ ઝીરો હોય, એટલે એક્સ માઇનસ ટુ વાય બરાબર ઝીરો હોય. પણ આપણે આવું કેમ લખી શકીએ? આપણે આમ ટુ વાય ને બીજી બાજુ કઈ રીતે લઈ આવ્યા? કઈ રીતે નહીં, કેમ લઈ આવ્યા? આનો ઉત્તર બહુ સરળ છે, અગર તમે થોડું વિચારશો તો તમને પણ ખબર પડશે. તો ચલો આપણે જોઈએ કેમ. એક સમીકરણના બંને બાજુ એક સરખી સંખ્યાનો સરવાળો કે બાદબાકી કે ગુણાકાર કે ભાગાકાર કરો, તો બંને બાજુની અભિવ્યક્તિઓની સમાનતામાં ફેર પડે નહીં. આપણે થોડું ઉદાહરણ જોઈએ તો આપણને આ વધારે સારી રીતે સમજ આવશે. તમે આવી રીતે જોયું ને કે એક સમીકરણ શું હોય? બે અભિવ્યક્તિઓ જે એક સમાન હોય. હવે અગર હું એક અભિવ્યક્તિ સાથે કોઈ સંખ્યાનો સરવાળો કે ગુણાકાર કરું અને મને કઈ ઉત્તર આવે, તો બીજી અભિવ્યક્તિ સાથે અગર હું એ જ વસ્તુ કરું તો મને એ જ ઉત્તર આવવું જોઈએ, કેમ કે બંને અભિવ્યક્તિઓ તો સમાન છે ને. હવે ધારો કે એક્સ બરાબર વાય હોય, અને પછી હું બે નું ગુણાકાર વાય સાથે કરું અને મને કઈ ઉત્તર આવે. હવે અગર હું એક્સ નું ગુણાકાર બે સાથે કરું તો મને પાછું એ જ ઉત્તર આવવું જોઈએ ને. કેમ કે એક્સ વાય ના સમાન છે, એટલે બે નું ગુણાકાર એક્સ સાથે કરું કે વાય સાથે કરું એક જ ઉત્તર આવવું જોઈએ. એટલે આપણે કહીએ બે ગુણ્યા એક્સ બરાબર બે ગુણ્યા વાય, એટલે ટુ એક્સ ઇક્વલ ટુ ટુ વાય.
આ જ રીતે અગર હું કહું કે x બરાબર 2y હોય તો બંને બાજુથી 2y કાઢીશ તો x માંથી 2y કાઢું એટલે x - 2y બરાબર છે 2y - 2y બરાબર છે 0 કેમ કે 2y - 2y તો 0 જ થાય એટલે આપણે કહી શકીએ x - 2y = 0 તો આ રીતે મિત્રો આપણે આપણા સમીકરણમાં એક જ સંખ્યાનો બંને બાજુ સરવાળો કે ભાગાકાર કે ગુણાકાર કે બાદબાકી કરી શકીએ અને આપણું સમીકરણ સાચું રહેશે એટલે કે બંને સાઈડની બંને બાજુની અભિવ્યક્તિઓની સમાનતા રહેશે હકીકતમાં આપણે કોઈ પણ બે ચલની સુરેખ સમીકરણને ax by c બરાબર 0 એટલે કે શૂન્ય ના રૂપમાં લખી શકીએ અને આ છે કોઈ પણ સમીકરણનું સામાન્ય સ્વરૂપ હવે તમે વિચારતા છો કે કોઈ પણ સમીકરણને કઈ રીતે આવી રીતે લખી શકીએ કે ઘણી બધી સમીકરણમાં તો શૂન્ય ન હોય જમણી બાજુ કાંઈ બીજું હોય એ તમારી વાત સાચી છે પણ આપણે અગર શૂન્ય ન હોય તો આપણે એને શૂન્ય કરી જ શકીએ ને જમણી બાજુને જેવી રીતે x equal to 2y એટલે કે x બરાબર 2y હતું તો એમાં આપણે શું લખ્યું હતું એને આપણે લખ્યું હતું x - 2y બરાબર 0 લખ્યું હતું કઈ રીતે તો કે બંને બાજુ 2y બાદ બાકી કરીને આ જ રીતે આપણે કોઈ પણ સમીકરણ હોય એમાં બંને બાજુ સરવાળો કે બાદ બાકી કરીએ કેવું કરીએ તો કે જમણી બાજુ 0 થઈ જાય એવી રીતે સરવાળો કે બાદ બાકી કરીએ તો આપણે એને સામાન્ય સ્વરૂપમાં લાવી શકીએ તો મિત્રો સામાન્ય સ્વરૂપ એટલે ax by c બરાબર 0 ના રૂપમાં હોય એટલે જમણી બાજુ શૂન્ય હોય અને તમારા ચલ ડાબી બાજુ હોય હવે મિત્રો આપણું જે સામાન્ય સ્વરૂપ છે એમાં બે પ્રકારની સંખ્યાઓ છે એક તો ચલ અને એક તો અચલ ચલ એટલે x અને y ચલ છે કેમ કે એમનું મૂલ્ય આપણને ખબર નથી એટલે આપણે એને ચલ કહીએ ઇંગ્લિશમાં જેને વેરિયેબલ કહીએ એ બી સી જે છે એ અચલ છે અચલ એટલે જે ચલ નથી એટલે કે જેનું મૂલ્ય આપણને ખબર છે તો મિત્રો આપણા સામાન્ય સ્વરૂપમાં x અને y અચલ નહીં x અને y ચલ છે અને a b c અચલ છે કેમ કે a b c નું મૂલ્ય ફિક્સ હોય ફિક્સ એટલે ખબર હોય આપણને પણ x અને y નું મૂલ્ય ફિક્સ ન હોય એટલે આપણને ખબર ન હોય શું છે એટલે એ ચલ છે તો ત્રણે અચલ સંખ્યાઓ છે a b અને c એમને આપણે ગુણક કહીએ કે અંક ગુણક કહીએ ઇંગ્લિશમાં એનું કોફિશિયન્ટ કહેવાય અહીંયા એ જે છે એ x નું ગુણક કહેવાય બી જે છે એ y નું ગુણક કહેવાય અને સી પણ ગુણક કહેવાય તો આ આપણા ત્રણ ગુણક છે અને ત્રણે અચલ સંખ્યા પણ છે અને x અને y તો જેમ આપણે હમણાં વાત કરી ચલ છે હવે આપણે એક ઉદાહરણ જોઈએ જે આપણે એક સમીકરણને એના સામાન્ય સ્વરૂપમાં લખીએ ધારો કે x અને 3 નો સરવાળો બરાબર y એક સમીકરણ છે તો આપણે એને કઈ રીતે લખી શકીએ આપણે લખી શકીએ x અને 3 નો સરવાળો એમાંથી y ઓછા બરાબર શૂન્ય લખી શકીએ કઈ રીતે તો કે બંને બાજુ તમે y નું બાદ બાકી કરો તો તમને એનું સામાન્ય સ્વરૂપ મળી જશે તો આ રીતે આપણે કોઈ પણ સમીકરણને સામાન્ય સ્વરૂપમાં લખી શકીએ હવે x અને 3 નો સરવાળો એમાં y ઓછા બરાબર શૂન્ય ને આપણે 1 ઇન્ટુ x એટલે કે 1 ગુણ્યા x અને 3 નો સરવાળો અને ઋણ 1 ગુણ્યા y નો સરવાળો બરાબર શૂન્ય પણ લખી શકીએ કેમ કે 1 થી ગુણાકાર કરો તો કઈ ફરક પડે નહીં અને આપણે y નો ગુણાકાર ઋણ 1 થી કર્યું છે કેમ કે ઉપર માઇનસ y છે હે ને પણ સામાન્ય સ્વરૂપમાં આપણે અગર ગુણક ગોતવું હોય b ગોતવું હોય y નું ગુણક b છે તો અગર આપણે b ગોતવું હોય તો આપણે એને પ્લસ by ના રૂપમાં લખવું પડશે કેમ કે ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 હોય બરાબર શૂન્ય હોય એના માટે આપણે ઉપર શું છે આપણા સમીકરણમાં x પ્લસ 3 માઇનસ y છે તો એને પ્લસ માઇનસ 1 ઇન્ટુ y લખી શકીએ એટલે કે તમે એને પ્લસ માઇનસ 1 એટલે કે ઋણ 1 ગુણ્યા y ના રૂપમાં લખી શકો મિત્રો આપણા સમીકરણમાં x નું ગુણક એટલે કે a શું છે 1 y નું ગુણક એટલે કે b શું છે ઋણ 1 અને જે ત્રીજું ગુણક છે જેને આપણે c કહીએ સામાન્ય સ્વરૂપમાં એ શું છે 3 આપણે એક જ ચલવાળા સુરેખ
समीकरण ने पण द्विचल सुरेख समीकरण ना रूप में लखी शकीए। केवी रीते तो चलो जोईए। धारो के x बराबर 2 એટલે કે x માંથી 2 ઓછા બરાબર 0 છે આપણો સમીકરણ છે તો તમે આને x માંથી 2 ઓછા અને 0 ગુણ્યા y નો સરવાળો બરાબર 0 પણ લખી શકો ને આપણે શું કર્યું આપણે y નું ગુણક અહીંયા 0 કરી નાખ્યું એટલે હવે શું થશે કે તમે y ને કોઈ પણ કિંમત કે કોઈ પણ મૂલ્ય આપશો કઈ ફરક જ નહીં પડે કેમ કે એનું ગુણાકાર 0 સાથે થાય છે એટલે તમે y ને કોઈ પણ મૂલ્ય આપો કઈ ફરક જ નહીં પડે અને ફરક તો ખાલી x ના મૂલ્યથી જ પડશે એટલે આપણું જે સમીકરણ છે એ બદલું નથી એવું ને એવું જ રહ્યું છે આ જ રીતે અગર આપણા પાસે હોય 2y અને 5 નો સરવાળો બરાબર 0 છે તો એને તમે 2y અને 5 નો સરવાળો અને 0 ગુણ્યા x નો સરવાળો બરાબર 0 ના રીતે લખી શકો ચલો તો હવે આપણે જોઈએ કે સુરેખ સમીકરણનો ઉકેલ કરી રીતે શોધાય જે ઇંગ્લિશમાં થાય સોલ્યુશન ઓફ અ લિનિયર ઇક્વેશન ધારો કે આપણું સમીકરણ છે 3x અને 5 નો સરવાળો બરાબર 0 અને આપણને આનો ઉકેલ શોધવું છે ઉકેલ શોધવું છે એટલે આપણને x શોધવું છે હેને ઉકેલ એટલે શું x નું e મૂલ્ય જેનાથી આપણું સમીકરણ સાચું પડે તો આપણને x નું મૂલ્ય ગોતવું છે તો આપણે શું કરશું 3x અને 5 નો સરવાળો બરાબર 0 છે એટલે એનું મતલબ 3x બરાબર ઋણ 5 થાય તે રીતે તો કે બંને બાજુ તમે 5 નું બાદબાકી કરો તો 3x બરાબર ઋણ 5 થાય એટલે x બરાબર ઋણ 5 ભાગ્યા 3 થાય કેવી રીતે તો કે બંને બાજુ તમે 3 થી ભાગાકાર કરો એટલે તમારું x નું મૂલ્ય આવી જશે તો અહીંયા આપણને એક જ x આવ્યો એટલે કે એક જ ઉકેલ આવ્યો હે ને x નું એક જ મૂલ્ય આવ્યું હકીકતમાં પણ કોઈ પણ એક ચલની સુરેખ સમીકરણનું એક જ ઉકેલ હોય હવે ધારો કે આપણા પાસે x બરાબર 2y એક સમીકરણ છે અને આપણે એનું ઉકેલ શોધવું છે તો આપણે શું કરશું કેમ કે અહીંયા આપણા પાસે બે ચલ છે ને પહેલા આપણા પાસે એક જ ચલ હતું હવે આપણા પાસે બે ચલ છે તમે સમીકરણને જુઓ તો ખબર પડશે કે કોઈ પણ x ની કિંમત કે મૂલ્ય માટે તમે y નું મૂલ્ય ગોતી શકો જેનાથી આપણું સમીકરણ સાચું પડે એટલે x માટે તમે કોઈ પણ મૂલ્ય નક્કી કરો તો તમે y માટે એવું એક મૂલ્ય ગોતી શકો જેના સાથે તમારું સમીકરણ સાચું પડશે એટલે આના અનંત ઉકેલ છે કેમ કે x ની કિંમત તમે કોઈ પણ સંખ્યા રાખી શકો અને એના માટે તમને y ની કિંમત મળી જશે જેના સાથે તમારું સમીકરણ સાચું પડે હવે ચલો આપણે x બરાબર 2y ના થોડા ઉકેલ જોઈએ હવે ધારો કે આમાં હું x બરાબર 2 લઉં તો y બરાબર શું થાય 2 ભાગ્યા 2 બરાબર 1 થાય કેવી રીતે તો કે બંને બાજુ 2 થી ભાગાકાર કરું તો મને મળશે y બરાબર 2 ભાગ્યા 2 બરાબર 1 આ જ રીતે અગર હું x બરાબર 4 લઉં તો y બરાબર થશે 4 ભાગ્યા 2 બરાબર 2 ધારો કે હું y બરાબર 3 લઉં તો મારું x શું થશે x થશે 2 ગુણ્યા 3 બરાબર 6 તો મિત્રો આ રીતે આપણે કોઈ પણ એક ચલની કિંમત કે એનું મૂલ્ય નક્કી કરીને બીજા ચલનું મૂલ્ય ગોતી શકીએ હકીકતમાં કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણના અનંત ઉકેલ હોય કેમ કે તમે એક ચલનું મૂલ્ય કોઈ પણ સંખ્યા નક્કી કરી શકો અને એ હિસાબથી તમે બીજા ચલનું એવું મૂલ્ય ગોતી શકો જેના સાથે તમારું સમીકરણ સાચું પડે તો મિત્રો આ રીતે આપણે કહી શકીએ કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણના અનંત ઉકેલ હોય આ વિડીયોમાં તો આપણે આટલું જ જોશું હવે આના બીજા ભાગમાં આપણે હજી વાત કરીશું ધન્યવાદ